ડભોઈ બજારમાં નડિયા મળતા બંધ થઈ જતા લોખંડના પતરા ગરીબ વર્ગને મોંઘા પડે છે, ત્યારે ડભોઈમાં ચોમાસા પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવવામાં આવે છે. સામાન્ય રીતે માલેતુજાર લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે, જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય છે. તેથી જેવું બહાર ચોમાસું તેવું જ ઘરની અંદર પણ ચોમાસું થઈ જાય છે, ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરાવતા હોય છે અથવા જરૂરી પતરા બદલી કાઢતા હોય છે. પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે તેઓ પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી એવા ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી, જેને પ્લાસ્ટિકની સાઈઝો કહેવામાં આવે છે, તે નાખી વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે. પહેલાંના સમયમાં છાપરા ઉપર નળિયા નાખવામાં આવતા હતા, જે ચોમાસા પૂર્વે ચારી દેવામાં આવતા હતા. જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા, જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી. પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઈ ગયા છે, ત્યારે લોખંડના તેમજ સિમેન્ટોના પતરા જ મળે છે, જે ગરીબ વર્ગને મોંઘા પડે છે. ત્યારે આવો વર્ગ પોતાની જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે. ગામમાં કર્ણેટ વરસાદમાં છાપરાઓ છે કોકના, એટલે એનીમાં અમારે જે તાટપાત્રીઓ છે, ચોમાસું આવી રહ્યું છે, દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છીએ, અને જે નાર્ય છે તે નાર્ય મળતા પણ નથી, અને પતરાની કિંમત ડિમાન્ડ વધી જાય છે, એટલે અમારથી એ પતરું લેવાતું નથી. તો તમે શું કરો? અમે બજારમાંથી તાટપાત્રી લાઈન પછી વર્ષ પૂરતી નાખીએ છીએ, 12 મહિને ફાટી જાય. દર વર્ષે આવું કરો? હા, દર વર્ષે આ કરીએ. નારિયા ઉપર નાખો છો કે પતરા પર નાખો? નારિયા ઉપર નાખીએ છીએ, નારિયામાં પાણી પડે ફાટી જાય, નારિયા તો અમને મળતા નહીં, એટલે જે કઈ પેલું એનું જોવાનું ને એનું કઈ લાવીને પછી ઉપર તાટપાત્રી મૂકી દઈએ છીએ.